नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा। आज आपणे सामाजिक विज्ञान धोरण 6 नो बीजो चैप्टर आदि मानव थी स्थायी जीवन नी सफर नो अभ्यास करीश। हवे जयवीर तेना परिवार साथे गांधीनगर थी जामनगर ट्रेन में जई रह्यो हतो। बारी पासे बेसी ने तेणे रस्ता में वृक्षों, बड़द गाड़ा, उटलारीओ, रिक्शा, बस, ट्रक, ट्रेक्टर जोया। तेने तेना काका ने पूछू, आ वाहन व्यवहार क्यारथी शुरू थयो हतो हे काका? काकाए तेनी पीठ पर हाथ मूकीने कह्युं के आपणे जे रेलवे मां मुसाफरी करीए छीए ते भारत मां आश्रे 150 वर्षथी चाले छे, अने तू जे वाहनो रस्ता पर जुए छे ने तेमां बड़दगाड़ा तो सौथी जूना छे। तने खबर छे ते पहेला हजारो वर्ष पहेलाना मानवी पासे आवा जवा माटेना कोई ज साधन न हता। તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગે જ જતા, પગપાળા જ જતા। આદિમાનવ ભટકતું જીવન। આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ, જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા। માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા। જોકે આ બધું સરળ ન હતું। ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા, વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં। એટલે ખોરાકની શોધમાં આ આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે, બીજાથી ત્રીજા સ્થળે ભટકતા। માનવી આ સમય ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા। ધીમે ધીમે માણસોને ખબર પડી ગઈ કે આ ઝેરી છે। હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતા રહેતા। વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ વસવાટ કરતા, ત્યાં જઈને રહેતા। ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો તો પુરાતત્વ શાસ્ત્રીઓ, નવવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે। સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે। તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા। શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવાય છે। કેવો સમય? તો શિકારી અને ભટકતું જીવન અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેને પાષાણ યુગ કહેવામાં આવે છે। પાષાણ યુગના હથિયારો, ચિત્રમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો। આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા। નવો મુદ્દો, ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો, જેની અંદર પુરાપાષાણિક સ્થળો ત્રિકોણમાં બતાવેલું છે, ચોરસની અંદર ગ્રીન કલરનું જે છે એની અંદર નવપાષાણિક સ્થળ છે, મહાપાષાણિક સ્થળ દર્શાવેલા છે, આરંભિક ગામ અને આધુનિક શહેર। તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ, તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતા હશે। નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે, જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા, પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા। વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા। મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગાઓ મળી આવે છે જ્યાં આદિમાનવો રહેતા। નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગાઓ મળી આવી છે। ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલી છે એ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે। તેની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે,
જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. ભટકતું જીવન અને શિકારી તો હતા અને સાથે સાથે અહીં ભીમબેટકા મધ્યપ્રદેશની ગુફાઓમાં તેઓ કારીગીરી પણ કરતા એવું આપણને જાણવા મળે, કારણ કે એ ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના બાલા એવા ચિત્રો દોરતા. 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. હવે છે નેક્સ્ટ ટોપિક, અગ્નિ અને ચક્રોનો ઉપયોગ અને શોધ. દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ કામ આવતો અને તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પણ રક્ષણ કરી શકતા. આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે? બિલકુલ ન ચાલે, ખૂબ રીતે ઉપયોગી છે. અગ્નિના ઉપયોગથી જેમ જેમ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા.